જય જીનેન્દ્ર બધા તપસ્વીઓ સાતામાં બધાને મારી ભૂરી ભૂરી અનુમોદના પર્યુષણ પર્વનો પાંચમો દિવસ એટલે મહાવીર જયંતિ ખરું ને આજે સર્વત્ર મહાવીર જન્મોત્સવની ઉજવણી થશે દેરાસરમાં ચૌદ સપ્નોને ઉતારીને ભાવ દર્શન કરીને મહાવીર સ્વામીના જન્મના વધામણા કરવામાં આવશે અને ઉપાશ્રયમાં નાના બાળકો યુવક મંડળ કે પુત્રવધુ મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ક્યાંક સેવા પૂજા કે ભક્તિ ભાવના થતા હશે તો ક્યાંક દાનની વર્ષા વરસતી હશે ક્યાંક તપસ્વીઓની સાંજી ગવાતી હશે તો ક્યાંક નવલખા જાપ જપાતા હશે પર્યુષણ પર્વમાં મહાવીર જન્મોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે ખરેખર ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર સુદ તેરસને સોમવારે થયો હતો પરંતુ અત્યારે પર્યુષણ પર્વના મંગલકારી દિવસોમાં ભગવાન મહાવીરનો જન્મ ઉજવવામાં આવે છે ભગવાન મહાવીરનું બાળ નામ વર્ધમાન હતું તેમના માતાનું નામ ત્રિષ્લા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ રાજા હતું વર્ધમાન બાળપણથી જ સુરવીર અને પરાક્રમી હતા સાથે સાથે તે કુશાગ્ર બુદ્ધિશાળી પણ હતા તેઓ પોતાની બુદ્ધિ અને પરાક્રમથી જ સૌને જીતી લેતા હતા તેથી તેઓ અજાત શત્રુ હતા એટલે કે તેમના કોઈ જ શત્રુ ન હતા જેમ જેમ વર્ધમાન મોટા થતા ગયા તેમ તેમનામાં દયા અને કરુણાનો સ્ત્રોત વધતો ગયો જેનાથી આંતરિક શત્રુઓ જેવા કે ક્રોધ માન માયા લોભ આ બધા ઉપર ભગવાન મહાવીરે વિજય હાંસલ કર્યો હતો ત્રીસ વર્ષની ઉંમરે ભગવાન મહાવીરે રાજપાટ છોડી ગ્રહ ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી લીધી ત્યારબાદ બાર વર્ષ સુધી કઠોર તપ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત્રીસ વર્ષ સુધી ભગવાન આ ભરતક્ષેત્રમાં વિચર્યા અને દેશના આપીને અનંતા જીવોને તાર્યા ક્ષમા વિરષ્યા ભૂષણમ અહિંસા પરમો ધર્મ અને જીવો ઓર જીને દો આ ત્રણ સૂત્રો ભગવાન મહાવીરના જીવનમાં વણાયેલા હતા તેમનામાં કરુણા અપરમ પાર હતી ભગવાન મહાવીરનું આયુષ્ય 72 વર્ષ સુધીનું હતું આ દરમિયાન તેમની ઉપર ખૂબ ઉપસર્ગો આવ્યા ગોશાલાની તેજોલેસિયાથી લઈને સંગમદેવના અસહ્ય ઉપસર્ગો ભગવાન મહાવીરે અચલિત થઈને ધ્યાનસ્થ દશામાં કરુણા ભાવે સહ્યા આહાહા આટલી કરુણાએ જ વર્ધમાનને ભગવાન મહાવીર બનાવ્યા વર્ધમાન સુરવીર તપ કરે થઈ ધીર કર્મ ઉદય આવ્યા શીર તોડિયા કર્મ કરુણા તીર કહેવાયા વીરો વીર વર્ધમાન મહાવીર બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય